આજે આપણે વાત કરીશું વૈભવ લક્ષ્મી વ્રતની ત્રીજી વાર્તા, ચોરાયેલા દાગીના પાછા મળ્યા. તો ચાલો આપણે વાત કરીએ. નીલાબેનના ફ્લેટનું બારણું ફૂલથી ખુલ્લું રહી ગયું હતું. તે જ વખતે ઉપરના ફ્લેટમાં કડિયાકામ ચાલતું હતું. રેતી લઈ જતો મજૂર દાનતનો ખોરો તેને આતક ઝડપી ફ્લેટમાં ઘૂસ્યો, ખાખા ખોડા કર્યા. નીલાબેન નાવા બેઠા હતા. ફ્લેટમાં કોઈ ન મળે. બેડરૂમમાં તકિયા ફેરતા તેની નીચે સોનાનો હાર, સોનાનું મંગળસૂત્ર અને બે કંગન મળી ગયા. મજૂરે લઈને ખીચામાં નાખી તકિયા સરખા ગોઠવી બહાર સરકી ગયો. કલાકે રેતી લાવતો રહ્યો. પછી પેટમાં દુખવાનું બહાનું કાઢી ભાગી ગયો. નીલાબેનના આ ટેવ કહો કે કૂટે, રાતે દાગીના કાઢી તકિયા નીચે મૂકી બીજે દિવસે રસોઈ પતાવીને પછી પહેરી લે. તેમને તો ખ્યાલ જ નહીં કે દાગીના ખોવાઈ ગયા છે. રસોઈ પતાવી હાથ મોં ધોઈને જ્યાં દાગીના લેવા ગયા તો ન મળે. એમણે બેડરૂમમાં બધી જગ્યાએ ફેંદી નાખ્યું પણ કશું મળ્યું નહીં. તેઓ કાવરા બાવરા થઈને રડવા માંડ્યા. આજુબાજુવાળી પાડોશનને દોડી આવી. બધાએ તેમને આશ્વાસન આપી શાંત પાડવા લાગ્યા. એમનો પિયર બે શેરી છોડીને જ હતું. કોઈએ એમના પિયરમાં ખબર કરી અને તેમની માં અને બહેન પણ દોડી આવ્યા. માને જોતા જ તેઓ ફરી રડવા લાગ્યા. માએ આશ્વાસન આપતા કહ્યું, નીલા, પહેરેલા દાગીના કાઢવા જ નહીં. કાઢે તો કબાટમાં સરખી રીતે મૂકવા જોઈએ. જે થયું તે થયું, તું તો જાણે જ છે. મને ધનલક્ષ્મી મા પર બહુ શ્રદ્ધા છે. તેમનું 11 શુક્રવાર વૈભવ લક્ષ્મી વ્રત કરવાની માનતા રાખ. માતાજી સૌ સારા વાના કરશે. નીલાબેને તરત જ હાથ પગ ધોઈ 11 શુક્રવાર વૈભવ લક્ષ્મી વ્રત કરવાની માનતા માની અને 11 વૈભવ લક્ષ્મી વ્રતની ચોપડી વહેંચવાની માનતા માની. પછી મનોમન શ્રદ્ધાથી જયમાં લક્ષ્મીનો જપ કરવા માંડ્યો. થોડી વારમાં તેમના પતિ ઘરે આવ્યા અને નીલાબેને તેમને રડતા રડતા બધી વાત કરી. પતિએ કહ્યું, રડવાથી કશું વળવાનું નથી, ચાલ પોલીસ સ્ટેશનમાં જઈને રિપોર્ટ લખાવી આવીએ. બંને પતિ પત્ની ઘર બંધ કરી પોલીસ થાણે ગયા. પોલીસ ઇન્સ્પેક્ટરને બધી વાત જણાવી અને રિપોર્ટ લખવા કહ્યું. ઇન્સ્પેક્ટર રિપોર્ટમાં લખવા માંડ્યા. નીલાબહેને વિગત લખાવતા હતા ત્યાં જ એક પોલીસ મજૂરને પકડીને પોલીસ ચોકીમાં લઈ આવ્યો અને કહ્યું, સાહેબ, આ માણસ સોનીની દુકાન આગળ આટા મારતો હતો. મને કંઈક શક થતા મેં એને પકડ્યું તો તેની પાસેથી આ દાગીના નીકળ્યા. અને નીલાબહેનના જ 4 દાગીના પોલીસે ઇન્સ્પેક્ટરના ટેબલ પર રજૂ કર્યા, જેની વિગત નીલાબેન ઇન્સ્પેક્ટરે લખાવી હતી. ઇન્સ્પેક્ટરને પણ નવાઈ થઈ કે રિપોર્ટ લખતા જ ચોરી પકડાઈ ગઈ. તે મજૂરે તરત જ ગુનો કબૂલ કરી લીધો. પોતે ક્યાંથી કેવી રીતે ચોર્યા તે વિગત પણ જણાવી અને નીલાબહેને પણ ઓળખ્યા. વિધિ પતાવીને ઇન્સ્પેક્ટરને દાગીના નીલાબહેનને સોંપી દીધા હતા. આમ ધનલક્ષ્મી માની કૃપાથી ચોરાયેલા દાગીના નીલાબહેનને તરત જ પાછા મળી ગયા હતા. નીલાબહેને 11 શુક્રવાર વૈભવલક્ષ્મી વ્રત કરી 11 વૈભવલક્ષ્મી વ્રતની ચોપડી વહેંચી માનતા પૂરી કરી. આવો છે વૈભવલક્ષ્મી વ્રતનો પ્રભાવ. ખુશી ભાવસારના જય શ્રી કૃષ્ણ.